કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની સાથે વડોદરા શહેરમાં પોતાની પાસે પડેલા ભંગારમાંથી આર્ટિસ્ટ પાસે સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા હતા, જે પૈકી કેટલાક સર્કલ પર સ્કલ્પચર લગાવવામાં આવ્યા હતા અને બાકીના બચેલા હાલ ગાર્ડનમાં ધૂળખાઈ રહ્યા છે. વાત કરીએ વડોદરાની તો એક તરફ વડોદરાને સ્માર્ટ સિટી તરફ લઈ જવા પ્રયત્ન થઈ રહ્યા છે, તો બીજી તરફ સ્માર્ટ સિટીમાં વિવિધ રાજમાર્ગો પર આવેલા સર્કલ અને સ્કલ્પચરો મૂકી લોકોના આકર્ષણનો કેન્દ્ર બને તે દિશામાં કોર્પોરેશન દ્વારા પ્રયત્ન થયા હતા અને સમગ્ર રાજ્યમાંથી વિવિધ આર્ટિસ્ટો બોલાવી પોતાની પાસે પડેલા ભંગારમાંથી સ્કલ્પચરો તૈયાર કરાવ્યા હતા. જોકે તૈયાર થયેલા સ્કલ્પચરો પૈકી કેટલાક સ્કલ્પચરો સર્કલ પર લગાવ્યા હતા અને કેટલાક સ્કલ્પચર હરણી ખાતે બનેલા ગાર્ડનની અંદર મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ બચેલા સ્કલ્પચરો હાલ અકોટા ગાર્ડન ખાતે ધૂળખાઈ રહ્યા છે, જે જોતાં લાગી રહ્યું છે કે કોર્પોરેશનના સ્કલ્પચર લગાવવાના આવડતા અધૂરા રહ્યા. જો કોર્પોરેશન આર્ટિસ્ટ દ્વારા હજુ બાકી રહેલા સ્કલ્પચરો તૈયાર કરી સર્કલો ઉપર લગાવવામાં આવે તો વડોદરાની જરૂર ઓળખ કંઈ અલગ દેખાય તે સ્પષ્ટ જણાય આવે છે. ચોક્કસ વડોદરા શહેર કલા નગરી છે, સંસ્કારી નગરી છે, સાથે જે પ્રકારના કલા જગતના મિત્રો અહીંયા વડોદરા શહેરમાં રહે છે એ તમામ જે પ્રકારે કામને ઓપ આપ્યો હતો એને ઉજાગર કરવા હરણી મુકામે જે તળાવ છે ત્યાં કેટલાક સ્પોટના જે સ્કલ્પચર છે 70%થી 80% સ્કલ્પચર અમે ત્યાં શિફ્ટ કર્યા છે. જે શિફ્ટ નહોતા થઈ શકતા અને વજનદાર હેવી હતા એ તમામ બાકીના જે છે એ અત્યારે અકોટા સ્ટેડિયમ મુકામે પ્રિઝર્વ સ્થિતિમાં છે. છતાં પણ ત્યાં જે હાલત છે એને નાના મોટા સુધારા સાથે કઈ રીતે કલા જગતના લોકોને ન્યાય આપી શકાય એ વિચારણા હેઠળ છે. આખા એ શહેરમાં કલાનગરીના અંદર આવેલા જેટલા પણ સ્કલ્પચર છે, મૂર્તિ છે, પ્રતિમા છે એ તમામની જાળવણી માટે એક અલાયદી વાત પણ આવનાર બજેટમાં અમે લેવાના છે, જેથી કરીને આ બધા વિષયને ક્યાંક ને ક્યાંક જોડી શકાય.